નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મહાદેવ. તમને એજ્યુકેશનલ કેમ્પસ ગોલ્ડથી હું અમિત કાછડિયા ધોરણ 10 વિષય ગણિત સાથે ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં આપણે ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લે આપણે સ્વાધ્યાય 13.2 ના દાખલા નંબર 4 સુધીના દાખલાઓનો અભ્યાસ કરી રહ્યો છું. આજે આપણે આગળ જઈએ દાખલા નંબર 5 જોઈએ. રકમ પેલા જોઈએ કે એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે, તેની ઊંચાઈ 8 સેમી અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5 સેમી છે. તે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે, ઊંધા શંકુ જેવું વાસણ છે. બરોબર, દોરી આકૃતિ આપણે પેલા આવું વાસણ છે. બરોબર, જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યા વાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે. તો વાસણમાં નાખેલ ધાતુની ગોળીઓની સંખ્યા શું? હવે એમાં શું કરવાનું છે? એક મિનિટ. શંકુની ત્રિજ્યા r = 5 સેમી, શંકુની ઊંચાઈ h = 8 સેમી. પાણીથી ભરેલું ભાગ્યા એમાં શું કરવાનું છે? 0.5 સેમી વાળું થોડી ગોળી નાખવાની, એની અંદર વારાફરતી 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 જેમ જેમ પાણી ગોળી નાખી ને એમાંથી પાણી શું આવે? બહાર આવે. અમુક ગોળી નાખી ને અમુક સંખ્યાની ગોળીઓ, જેમ કે 50, 100, 150, 200, એ અમુક સંખ્યાની ગોળી અંદર નાખી ત્યારે આનું પાણી હતું એમાંથી ચોથા ભાગનું પાણી શું થઈ ગયું? બહાર નીકળી ગયું. કેટલા ભાગનું? ચોથા ભાગનું પાણી શું થઈ ગયું? બહાર નીકળી ગયું. આપણે કેટલા સેમીની? તો કે ગોળીની ત્રિજ્યા. આર બરાબર કેપિટલ આર ની ગોળી જોઈએ, 0.5 સેમી. એટલે 0.5 સેમી. હવે મુખ્ય વસ્તુ જો તમારે શોધવાનું શું? ગોળીની સંખ્યા. એને ગુણ્યા, તમે ગોળીની સંખ્યા નાખો. સંખ્યા પણ કેટલી સંખ્યા? એક ગોળીનું ઘનફળ, બે ગોળીનું ઘનફળ, ત્રણ ગોળીનું ઘનફળ, કેટલી ગોળીનું ઘનફળ એની અંદર નાખો આપણને ખબર નથી. એટલે આપણે બેને ગુણાકાર કરવો પડે. કે ગોળીની સંખ્યા ગુણ્યા ગોળીનું ઘનફળ બરાબર બરાબર કેટલું પાણી બહાર નીકળે છે? શંકુના ઘનફળનો ચોથા ભાગ. હવે સૂત્ર મૂકીએ આપણે, ગોળીની સંખ્યા રાખી, ગોળીનું ઘનફળ, ગોળીના ઘનફળ નું સૂત્ર 4/3. પાઈ આર ઘન, કારણ કે આપણે જોઈએ કેપિટલ આર ત્રિજ્યા લીધી છે, પાઈ આર ઘન બરાબર 1/4 ગુણ્યા શંકુનું ઘનફળ. કેટલું થાય? 1/3 પાઈ આર સ્ક્વેર. હવે જો ચાર ગુણ્યા
R square x. ठीक तो તમારું બોડી સંખ્યા જોતી છે આ કેવા સ્વરૂપમાં બે ગુણા કરી મતલબ આ પર ક્યાં છે સામે છેદમાં બોડી ની સંખ્યા બરાબર 1 ના છેદમાં 4 ગુણ્યા r² x ને છેદમાં 4 r³ બરાબર આ છેદ હોય એ ક્યાં હોય છેદમાં આવતું એટલે ઉપર શું વધે r² છેદમાં 4 ગુણ્યા 4 ગુણ્યા r³ હવે કિંમત મૂકવાની સ્મોલ r સ્મોલ r એટલે કેટલા 5 5 ગુણ્યા 5 ગુણ્યા સ્મોલ h કેટલા છે 8 છેદમાં 4 ગુણ્યા 4 કેપિટલ r એટલે 0.5 r³ એટલે 5 ગુણ્યા 10 5 ગુણ્યા 10 એટલે ભાઈ ખબર પડી જો કે 5 નો ઘન હતો 5 નો ઘન પણ કેનો 5 0.5 નો ઘન એટલે પોઈન્ટ કાઢી લે ઉપર તો 10 મૂકવા પડે આ 5 5 5 5 4 ગુણ્યા 8 બરાબર ચાલો પછી હજી એ ઉને 2 2 ને 4 પેલા લખી દે પછી આપણે આગળ લખીએ 10 ગુણ્યા 10 ગુણ્યા 10 છેદમાં 2 5 ને 10 શૂન્ય શૂન્ય બે આપણે 100 તો બોડીની સંખ્યા કેટલી ગોળી અંદર રહેતી હોય 100 ગોળી અંદર નાખો તમે આની અંદર અત્યારે આ શંકુના ઘનફળનો ચોથા ભાગનું પાણી શું થાય 12 નીકળી જાય જવાબ દાખલો પણ પૂછાઈ શકે પરીક્ષામાં એટલે આ દાખલો પણ એટલે શું છે આયો શું કીધું છે માં કે એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર ફાંદાની ઊંચાઈ 220 સેમી છે એક ફાંદલો છે માત્ર ઊંચાઈ કેટલી છે 220 સેમી છે અને પાયાનો વ્યાસ 24 સેમી છે પાયાનો વ્યાસ કેટલો છે 24 સેમી છે તેની ઉપર 60 સેમી અને 8 સેમી ત્રીજો વાળો બીજો એક બીજો પણ નાની ત્રિજ્યાની ઓછી ઊંચાઈ વાળો કેટલી જેની ઊંચાઈ 60 સેમી ને ત્રિજ્યા કેટલી છે 8 સેમી છે તો થાંભલાનું દળ શોધો શું ગોતવાનું કે એનું વજન શોધવાનું છે પહેલા લખી મોટા થાંભલાની ઊંચાઈ સ્મોલ h બરાબર 220 સેમી બરાબર પછી અને થાંભલો આ થાંભલો કીધું વાંધો નહીં આ થાંભલો કરીએ મોટા થાંભલાની ત્રિજ્યા તો મોટા થાંભલાનો વ્યાસ એક હતો આપણને તો મોટા થાંભલાની ત્રિજ્યા આપણે કેટલી થાય 12 હવે નાના થાંભલાની ઊંચાઈ અહીંયા સ્મોલ એચ લીધો એટલે આપણે કેપિટલ એચ લેવો પડશે કેટલી થશે 60 સેમી અને નાના થાંભલાની ત્રિજ્યા અહીંયા આપણે સ્મોલ આર લીધી એટલે કેપિટલ આર કેટલી થશે 8 સેમી હવે કરવાનું શું છે તમારે બરોબર કરવાનું શું તો આપણે કુલ ઘનફળ જોઈએ કેટલું ઘનફળ જોઈએ કુલ ઘનફળ ચાલો તો એ નક્કર થાંભલાનું કુલ ઘનફળ બરાબર નક્કર થાંભલાનું કુલ ઘનફળ બરાબર શું સૂત્ર મૂકશું આપણે નક્કર થાંભલાનું કુલ ઘનફળ જોતું હોય તો મોટા થાંભલાનું ઘનફળ
plus nana thambla nu mota thambla nu ghanfal plus nana thambla nu ghanfal bei akar kevo hai nada akar hai barabar mota thambla nu ghan nada akar hoy to pi r square h plus ahi sutra pi r square h pan bei kevo avshe capital avshe hav common hoy bei ma bar avshe shu common hai to bei ma pi common hai ahi shu vade khali r square h plus હવે આપણે કેમ લખવાનું હાલ પોતા પાઈ આપણે એમ ને લેવાથી તો આપણે પાઈ ની કિંમત આપી દીધી 314 તો એમ ને આ સ્મોલ r 12 12 નો વર્ગ 144 એને ગુણ્યા h કેટલા થાય 220 કેપિટલ r 8 નો વર્ગ 64 એને ગુણ્યા કેપિટલ h 60 હવે ગુણાકાર કરવો પડશે 144 ગુણ્યા 22 કરી 0 4 2 8 4 2 8 2 2 2 અહીંયા 1 થાય 8 16 1 10 11 1 3 5 આપણે તો 22 જ લખ્યું ને એટલે 0 લખવું પડે પ્લસ 24 ને 14 2 36 ને 2 38 3840 ને 40 બી ને શું કરીએ આપણે સરવાળો કરીએ આ બી ને સરવાળો કરીએ એટલે 0 નો 0 8 ને 4 12 નો વર્ગ વધી 1 6 ને 1 7 7 ને 7 14 ને 15 નો 5 વર્ગ વધી 1 2 એટલે 5 35520 કેટલું થાય 35520 હવે 3.14 સાથે ગુણાકાર કરવાનો એક બે ને 3 0 3 2 6 3 5 15 નો 5 રો 1 15 ને 1 16 નો 6 રો 1 15 ને 9 ને 1 10 એટલે 0 2 5 5 ને 3 અહીંયા 0 4 2 8 4 5 20 0 2 4 5 20 22 2 4 3 12 ને 2 14 0 8 2 6 5 11 ને 2 13 1 5 ને 8 10 ને 5 15 1 4 10 ને 1 11 ને 1 1 1 1 આટલું આવ્યું કેટલું આવ્યું આટલું હવે આપણે ગણવું નથી કેટલું થાય આટલું હમ તો લખી નાખીએ 1 2 3 2 ને 1 53 200 ને 80 કેટલા આંકડા પોઈન્ટ છે 2 આંકડા એટલે આ પણ લખી શકાય આ ઘનમાં આવ્યું આપણે એનું વજન દ્રવ્યમાન દળ જોઈએ છે શું જોઈએ છે એનું દ્રવ્યમાન જોઈએ છે દળ એના માટે આપણે રકમમાં કીધું છે કે 1 સેન્ટીમીટર ઘને કેટલા ગ્રામ દળ હોય છે તો કે 1 સેન્ટીગ્રામ 1 સેન્ટીગ્રામ દળ બરાબર કેટલા ગ્રામ લોખંડ થઈ જાય તો કે 8 ગ્રામ બરોબર આપણે આટલા સેન્ટીગ્રામ હોય એક સેન્ટીમીટર ઘન દળ બરાબર કેટલા શું કરવું પડે આપણે ગુણાકાર છે સોરી આ ગુણાકાર શું થાય ગુણાકાર બરોબર કે કેટલું થાય એક સમથી કેટલું થાય છે 892 262.4 ગ્રામ આવે આપણે કિલોગ્રામમાં જોતું હોય તો 1000 વડે હજી ભાગવા પડે એટલે 892 કિલો 1000 વડે ભાગો એટલે 0.3 એક આ બાજુ થશે જમણી ડાબી બાજુ એટલે 892.26 કિલોગ્રામ
બરાબર આવા દાખલા લીધે તમે પ્રો ઘનફળના પૂછાય ને મોસ્ટ ઓફ ઘનફળના દાખલા પૂછવાની શક્યતા કેવી હોય વધારે હોય બરાબર એટલે ઘનફળના દાખલાની પ્રેક્ટિસ આપણે જાજી કરવાની આના દાખલા પણ પાકી બુકમાં લખવાના રફ બુકમાં કરવાના છે ઘરે રહો સેફ રહો